કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ નંબર 8 ભણીશું. રાજા કા હિસ્સા, એનો ગુજરાતીમાં એનો અર્થ થાય છે રાજાનો ભાગ, રાજાનો ફાળો. ઇસ કહાને મેં એક પ્રજા વત્સલ રાજા કા વર્ણન હૈ. રાજા પ્રજા કી કઠિનાઈઓ મેં હંમેશા ઉસકી મદદ કે લિયે તત્પર રહેતે હૈ. આદર્શ રાજા હંમેશા અપની પ્રજા કી ભલાઈ મેં લગા રહેતા હૈ. વહ સ્વયં રાજ્ય મેં ઘૂમતા હૈ ઔર લોગો સે મિલતા હૈ. પ્રજા કે દુઃખ દૂર દુઃખ કરને કે લિયે વહ સદા તૈયાર રહેતા હૈ. રાજા બોચ એસે હી રાજા આદર્શ રાજા થે. ઇસ પાઠ મેં અનેક પ્રજા પ્રેમ કા એક પ્રસંગ દિયા ગયા હૈ. આપણે આગળ પાઠમાં સમજીશું. રાજા ભોજ બડે પ્રજા વત્સલ થે, કે રાજા ભોજ ખૂબ જ પ્રજા પ્રેમી હતા. પ્રજા વત્સલ એટલે પ્રજા પ્રેમી. વે સ્વયં રાજા મે રાજ્ય મે ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખા કરતે થે ઔર ઉન્હે યથાસંભવ દૂર કિયા કરતે થે. કે રાજા પોતે રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફો જોતા અને તે યથાસંભવ દૂર કરતા હતા. આવા રાજા ભાગ્ય જોવા મળે કે રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફ જોવે અને પ્રજાની તકલીફને દૂર કરે. એક દિન રાજા અપને રાને કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય કા ભ્રમણ કર રહે થે. અહીં હું તમને સામાન્ય શબ્દ બતાવવાનો રહી ગયો છે યથાસંભવ, લે જહા તક સંભવ હો. યથાસંભવ યાની જહા તક સંભવ હો. સ્વયં યાની ખુદ, સ્વયં યાની ખુદ. કે એક દિવસ રાજા પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. ભ્રમણ કરના લે ઘૂમના. એક દિવસ રાજા પોતે પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. વે રાજધાની સે બહુત દૂર નિકલ ગયે, કે તેઓ પોતાની રાજધાની થી ખૂબ જ દૂર આવી ગયા હતા. ઉન્હોને દેખા કી એક ખેત મેં એક કિસાન હલ જોત રહા હૈ. કે તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો. કિસાન એટલે ખેડૂત, હળ જોત રહા એટલે હળ ચલાવી રહ્યો હતો. મગર ઉસકે હળ મે એક હી બેલ હૈ, દૂસરે બેલ કે સ્થાન પર ઉસકી સ્ત્રી હળ ખીંચ રહી હૈ. જે તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા બે બળદ હોય, અહીં બે બળદની જગ્યાએ એક જ બળદ છે અને એક સ્ત્રી છે. કે તેઓ રાજધાનીથી ખૂબ જ દૂર નીકળી ગયા હતા. તેમણે જોયું તો એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો, પરંતુ તેના હળમાં એક જ બળદ છે. બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. રાજા ભોજને રથ રોકા ઓર કિસાન કે પાસ જાકર કહા. કે રાજા ભોજે પોતાનો રથ રોક્યો અને ખેડૂતની પાસે જઈને કહે છે, ભલે આદમી તુમ યહ ક્યાં અત્યાચાર કર રહે હો, ભલા હી સ્ત્રી કો ભી હલ મે જોતા જાતા હૈ. અત્યાચાર એટલે જુલ્મ, અત્યાચારનો મીનિંગ થાય છે જુલ્મ. રાજા ભોજે પોતાનો રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહે છે, ભલા માણસ તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે, તું આ કેવો જુલ્મ કરી રહ્યો છે, અરે ક્યાં સ્ત્રીને તું હળ જોતરાવી રહ્યો છે, કે તું શું સ્ત્રી પાસે હળ જોતરાઈ છે. રાજા ભોજને રથ કો રોકા ઓર કિસાન સે પાસ જાકર કહા, ભલે આદમી તુમ યહ ક્યાં અત્યાચાર કર રહે હો, ભલા કહે છે સ્ત્રી કો ભી હલ જોતા જાતા હૈ. મેં જે તમને કહ્યું ને કે તે એમ કહે છે કે તું શા માટે કે આવું અત્યાચાર કરી રહ્યો છે, તું તારી સ્ત્રી સાથે શા માટે હળ ચલાવી રહ્યો છે,
ચોથી તારી સ્ત્રીને તે શા માટે ઘરમાં ચોતરે લીધી છે. મેરા એક બેલ મર ગયા હૈ, કે મારો એક બળદ છે તે મરી ગયો છે. દૂસરા બેલ ખરીદને કે લીએ મેરે પાસ ધન નહીં હૈ, બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા પણ નથી. અગર ખેત ના જૂતા તો મેં ખાઉંગા ક્યાં, કહકર કિસાન પુના અપને કાર્ય મેં લગ ગયા. કે હું બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી, જો ખેતર ખેડવામાં ન આવે તો હું શું ખાઈશ, એમ કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી જાય છે. એનો એક બળદ તો મરી ગયેલો હતો. પુનઃ ફિરસે દોબારા, ફિરસે દોબારા. તો એનો એવું કહે છે કે મારો એક બળદ છે મરી ગયો છે, બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી, અને જો ખેતરને ખેડવામાં ન આવ્યું તો હું શું ખાઈશ, એમ કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી ગયો. ઉસે ક્યાં પતા થા કે ઉસે બાત કરને વાલા કોણ હૈ, કે તેને ક્યાં ખબર હતી કે તેની સાથે વાત કરનાર કોણ છે. ખેડૂતે તો કોઈ ખબર ન હતી. રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. રાજા એવું કહે છે, અરે ભાઈ જરા સાંભળો તો ખરા, જો કહના હૈ મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો. કિસાનને કહા, ખેડૂત એવું કહે છે, જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શા માટે અટકાવો છો. ખેડૂત એવું કહે છે કે તમારે જે પણ કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ તમે શા માટે અટકાવો છો. હવે ખેડૂતને તો એવી કાંઈ ખબર હતી નહીં કે જેની સાથે જે વાત કરે છે તે પોતે રાજા છે. રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે. હવે રાજા ભોજ હતા, હવે તેની સાથે સાથે ચાલવા લાગ્યા. અપને કામ કે પ્રતિ કિસાન કી લગન દેખ કર રાજા ભોજ બહુત પ્રભાવિત હુએ, કે પોતાના કામમાં કામ પ્રત્યે ખેડૂતની લાગણી જોઈને ભોજ રાજા ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા, એના પર ખૂબ જ ખુશ થઈ ગયા હતા. વહ બોલે, ભલે આદમી, ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની થક જાયેગી ઓર થકાવટ કી વજહ સે કોઈ દૂસરા કાર્ય ભી નહીં કર સકેંગી. અને રાજાએ કહ્યું, તેમણે કહ્યું, ભલા માણસ, આ રીતે તો તારી પત્ની થાકી જશે અને થાકને કારણે બીજું કોઈ પણ કામ કરી શકશે નહીં. કિસાન બોલા, તો ફિર તુમ્હી બતાવો, મેં ક્યાં કરું. હવે ખેડૂત પાછું એમને કહે છે, તો પછી તમે જ કહો, હું શું કરું, કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી, મારી પાસે એક જ બળદ છે, બીજો બળદ નથી, અને જો હું ખેતરમાં પાક નહીં ઉગાડું તો હું ભૂખ્યો રહીશ, હું શું ખાઈશ, હું મરી જઈશ, એવું કહેવા માંગે છે. તો મારી પાસે બીજું કશું છે જ નહીં રસ્તો, તો તમે જ બતાવો હું શું કરું, એવું કિસાન રાજાને કહે છે. એટલે કે ખેડૂત છે એ રાજાને કહે છે. રાજાને કહા, તું મેરે સાથ ચલો, મેં અપના એક બેલ તુમે દે દૂંગા, મગર ઇતની દેર મુજે કામ રોકના પડેગા, તુમે બેલ લા દો. કિસાન બોલા, રાજાએ કહ્યું કે તું મારી સાથે ચાલ, હું મારો એક બળદ તને આપી દઉં છું, પરંતુ એટલો વખત મારે કામ અટકાવવું પડશે, તમે જ બળદ લાવી આપો ને. ખેડૂતે કહ્યું, હવે ખેડૂતો એમ કહે છે, રાજા બળદ આપવાનું કહે છે, ખેડૂત એવું કહે છે કે ત્યાં સુધી મારે મારું કામ છે અટકી રહે, મારું કામ છે ત્યાં સુધી અટકી જાય, એમ કરો કે તમે જ મને બળદ લાવીને આપો. કિસાન ઈસ બાત પર રાજી હો ગયા. હવે ખેડૂત હતો એવું કહે છે, ખેડૂતની આ વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થાય છે. રાજા ભોજ હલ મેં જૂત ગઈ ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ, ઉસને રાની કો સારી બાત બતા દી. એમ કહે, ઠીક ત્યારે એમ કરો, તું તારી પત્નીને રથની પાસે મોકલી દે, તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે, ત્યાં સુધી હું તારા હળમાં જોતરાઈશ, રાજાએ કહ્યું.
રાણીએ કહ્યું તે પછી ત્યાં જાય છે, રાજાને ત્યાં જોતરાવું પડે છે અને જે ખેડૂતને પત્ની છે એ રાણીની પાસે જાય છે અને તેની પાસે જઈને બધી વાત કરે છે. રાણીને પૂરી વાત સુનકર કહા, હવે રાણી છે એ બધી વાત સાંભળે છે અને પૂરી વાત સાંભળીને કહ્યું રાણીએ, તુમ્હારા બેલ તો કમજોર હોગા, કે તારો બળદ કે તમારો જે બળદ છે તો નિર્બળ હશે, થોડો કમજોર હશે, વહાં હમારે બેલ કા સાથ નહીં દે સકેગા, કે તે અમારા બળદનો સાથ છે, અમારા બળદની સાથે તે ચાલી શકશે નહીં, એટલે તુમ દોનો હી બેલ લે જાઓ, કેટલા માટે તું અહીંયાથી બંને બળદ લઈ જા. કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી, એટલે ખેડૂતની પત્ની છે એ બંને બળદ લઈને ખેતરે આવે છે. ખેત એટલે ખેતર. કિસાન બહુત પ્રસન્ન હુઆ, ખેડૂત તો ખૂબ જ ખુશ થયો. રાજા ભોજને કહા, રાજા ભોજ કહે છે, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના, કે જો ક્યારેક કોઈ તકલીફ તને હોય તો તું મારી પાસે આવજે. કહકર રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા તો કિસાન બહુત શર્મિંદા હુઆ, એમ કહીને રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો ત્યારે ખેડૂત છે એ ખૂબ જ શરમાઈ ગયો, એને ખૂબ જ શરમ આવે છે કે મેં રાજા જોડે હળ જોતરાવ્યું. ઉસને રાજા સે બાર બાર ક્ષમા માંગી, કેને રાજા પાસે વારંવાર રાજા પાસે માફી માંગી. રાજા પ્રસન્ન હોકર વાપસ ચાલ દે, રાજા ખુશ થઈ ગયા અને પ્રસન્ન થઈને ત્યાંથી ચાલ્યા. ઉસ બાર ઇસ કિસાન કે ખેત મે બહુત અચ્છી ફસલ હોઈ, કે એ વખતે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો. ઉસકે આશ્ચર્ય કા ઠિકાના ન રહા જબ ઉસને દેખા કે ખેત કે જીતને હિસ્સે કો રાજા ભોજ ને જોતા થા ઉસમેં મોતી ઉગે થે, બાકી કે હિસ્સે મેં ઉમદા કિસ્મ કે ગેહું ઉગે થે, કે ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેડ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા એ જોઈને ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો, ને બાકીના ભાગમાં ઉમદા પ્રકારના ઘઉં ઉગ્યા હતા, ઉમદા એટલે સારા એવા પ્રકારના ઘઉં ઉગ્યા હતા, ગેહું એટલે ઘઉં, જે આપણે રોટલી બનાવી ભાખરી બનાવીએ છીએ બનાવી એને ઘઉં કહેવાય છે. કિસાન બહુત પ્રસન્ન હોવા કે ખેડૂત હતો તે ખૂબ જ ખુશ થયો. કિસાનને સારે મોતી ઇકઠ્ઠે કિયે ઓર રાજા ભોજ કે પાસ જા પહોંચા, કે ખેડૂતે બધા મોતી ઇકઠ્ઠા કરે એટલે કે ભેગા કર્યા અને રાજા ભોજ પાસે જાય છે. ઉસને સારે મોતી રાજા ભોજ કે ચરણો મે રખ દિયે ઓર રાજા કો સારા કિસ્સા કહ સુનાયા, કે તેમણે બધા મોતી ભોજ રાજાના ચરણોમાં મૂકી દીધા અને રાજાને આખી ઘટના કહી. રાજાને કહા, રાજાએ કહ્યું, એ મોતી તુમ્હારે ખેત મે ઉગે હૈ, કે આ મોતી તમારા ખેતરમાં ઉગ્યા છે, ઇન પર તુમ્હારા હક હૈ, એના પર તારો જ અધિકાર છે, ઉન્હે તુમી અપના અધિકાર મે રખો, કે આને તું જ રાખ, આમાં તારો જ અધિકાર છે. નહીં મહારાજ, કે ના મહારાજ, યહ આપકે પરિશ્રમ કા પ્રતાપ હૈ, કે આ આપના પરિશ્રમનો પ્રતાપ છે, તમે જે મહેનત કરી છે એનો પ્રતાપ છે, એટલે મેં ઉન્હે નહીં લઈ જાઉંગા, કેટલા માટે હું આ મોતી છે મારી પાસે નહીં લઈ જઉં, આમાં તમારો જ અધિકાર છે. મેરી પ્રાર્થના હૈ કે આપ ઉન્હે રાજકોષને જમા કર લે ઓર ગરીબો કી ભલાઈ કે લીએ કામ મે લે. કિસાનને પ્રાર્થના કી કે મારી વિનંતી છે કે આપ આ મોતીને રાજ્યના ખજાનામાં જમા કરી દો અને ગરીબોની ભલાઈમાં તેનો ઉપયોગ કરો, ખેડૂતે પ્રાર્થના કરી. કિસાન કી વાત સુનકર રાજા બહુત પ્રસન્ન હુએ ઓર ઉન્હોને મોતી સ્વીકાર કર લીએ. રાજાએ ખેડૂતની વાત સાંભળી અને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેમના મોતી સ્વીકારી લીધા.
એક વાર ફરી તમે સમજાવો છો. રાજા ભોજ ખૂબ જ પ્રજા પ્રેમી હતા. તેઓ જાતે રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફો જોતા અને તે યથાવત સંભવ દૂર કરતા હતા. એક દિવસ રાજા પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. તેઓ રાજધાનીથી ખૂબ જ દૂર નીકળી ગયા હતા. તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો, પરંતુ તેના હળમાં એક જ બળદ છે. બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. ભોજ રાજાએ રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહ્યું, ભલા માણસ, તો આવો આમ કેમ, આવો કેવો અત્યાચાર કરી રહ્યો છે? અરે, ક્યાં સ્ત્રીને તું હળ જોતરી રહ્યો છે, સ્ત્રીને હળમાં જોતરી રહ્યો છે. ત્યારે મારો એક બળદ મરી ગયો છે, બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. જો ખેતરને ખેડવામાં ન આવ્યું તો હું શું ખાઈશ? એમ કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી ગયો. તેને ક્યાં ખબર હતી કે તે કોની સાથે વાત કરતો હતો, વાત કરનાર કોણ હતું? રાજાએ કહ્યું, અરે ભાઈ, જરા સાંભળ તો ખરો, જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શા માટે અટકાવો છો? ખેડૂતે કહ્યું. ભોજ રાજા તેની સાથે સાથે ચાલવા લાગ્યા. પોતાના કામ પ્રત્યે ખેડૂતની લાગણી જોઈને ભોજ રાજા ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે કહ્યું, ભલા માણસ, આ રીતે તો તારી પત્ની થાકી જશે અને થાકને કારણે બીજું કોઈ પણ કામ નહીં કરી શકે. ખેડૂતે કહ્યું, તો પછી તમે જ કહો, હું શું કરું? રાજાએ કહ્યું, તું મારી સાથે ચાલ, હું મારો એક બળદ તને આપી દઉં, પરંતુ એટલો વખત મારે કામ અટકાવવું પડશે, તમે જ બળદ લાવી આપો, ને ખેડૂતને કહ્યું. ઠીક, ત્યારે એમ કરો, તું તારી પત્નીને રથની પાસે મોકલી દે, તે તારી પત્ની પાસેથી બળદ લઈ આવશે, ત્યાં સુધી હું તારા હળમાં જોતરાઈશ, રાજાએ કહ્યું. ખેડૂતને આ વાત માની લીધી. રાજા ભોજ હળમાં જોતરાઈ ગયા અને ખેડૂતની પત્ની રથ પાસે ચાલી ગઈ. તેણે રાણીને બધી વાત કરી. વાત પૂરી સાંભળીને રાણીએ કહ્યું, તારો બળદ તો નિર્બળ હશે, તે અમારા બળદની સાથે ચાલી નહીં શકે, માટે તું બંને બળદ લઈ જા. ખેડૂતની પત્ની બંને બળદ લઈને ખેતરે પહોંચી. ખેડૂત ખૂબ ખુશ થયો. ભોજ રાજાએ કહ્યું, જો ક્યારેક કોઈ તકલીફ હોય તો મારી પાસે આવજે, એમ કહીને ભોજ રાજાએ પોતાનો પરિચય આપ્યો તો ખેડૂત ખૂબ જ શરમાઈ ગયો. તેણે વારંવાર રાજાની માફી માંગી. રાજા પ્રસન્ન થઈને ચાલ્યા ગયા. તે વખતે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો. ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેડ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા. એ જોઈ ખેડૂતને આશ્ચર્યનો પાર ન રહ્યો અને બાકીના ભાગમાં ઉમદા પ્રકારના ઘઉં ઉગ્યા હતા. ખેડૂત ખૂબ પ્રસન્ન થયો. ખેડૂતે બધા મોતી એકઠા કર્યા અને રાજા ભોજ પાસે ગયા. તેણે બધા મોતી ભોજ રાજાને ચરણોમાં મૂકી દીધા અને રાજાને આપી આખી ઘટના કહી સંભળાવી. રાજાએ કહ્યું, આ મોતી તો તારા ખેતરમાં ઉગ્યા છે, એના પર તારો અધિકાર છે, આને તું જ રાખ. ના મહારાજ, આ આપના પરિશ્રમનો પ્રતાપ છે, આથી હું નહીં લઉં. મારી વિનંતી છે કે આપ આ મોતીને રાજ્યના ખજાનામાં જમા કરી દો અને ગરીબોની ભલાઈમાં તેમનો ઉપયોગ કરજો, ખેડૂતે પ્રાર્થના કરી. રાજા ખેડૂતની વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે મોતી સ્વીકારી લીધા. આ તેની સ્ટોરી મેં તમને હિન્દી અને ગુજરાતી બંનેમાં સમજાવી છે. અહીં છે શબ્દાર્થ. પ્રજા વત્સલ, પ્રજાપ્રેમી, સ્વયં, ખુદ, યથા સંભવ, જો સંભવ હૈ, બ્રહ્મણ, ઘૂમના, અત્યાચાર, જુલ્મ, પુનઃ, ફિર સે, દોબારા, થકાવટ, થકના, કમજોર, નિર્બળ, અશક્ત, દિક્કત, બાગા, પરેશાની, ઉમદા, કિશ્મ, ઉત્તમ પ્રકાર. હવે અહીં દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દાર્થ નોટબુકમાં લખવાના છે. અહીં છે અભ્યાસ. પ્રશ્ન એક, નિમ્નલિખિત સંવાદ કિસને કિસકો કહા ઓર ક્યો? એક નંબર, ભલે આદમી તુમ યહાં
क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? यह वाक्य राजा भोज ने किसान से कहा है। लखेलो छे क्यों, तो आपणे जवाब एनो आपवानो छे। क्योंकि उसके हल में एक बैल था, दूसरे बैल की जगह उसकी स्त्री हल खींच रही थी। एनो आंसर आपवानो छे क्यों। बे, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो? यह वाक्य किसान ने राजा बोझ से कहा, वह हल चलाना रोककर राजा से बात करना नहीं चाहता था। त्रण नंबर, भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि उन्हें किसान की पत्नी पर दया आ गई, जो हल में एक बैल के साथ जुती हुई थी। चार, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है। यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि किसान के खेत में पैदा हुए मोतियों का स्वीकार करना उन्हें उचित नहीं समझा। पांच नंबर, नहीं महाराज, आप उन्हें राज्य को राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम ले ले। यह वाक्य किसान ने राजा भोज से कहा क्योंकि मोती राजा के परिश्रम से ही उसके खेत में उगे थे, इसलिए उन मोतियों पर किसान का हक नहीं था। प्रश्न बे, पढ़िए और चर्चा कीजिए। अहीं आपेलू छे उदाहरण छे, एक लड़के विद्यालय में पढ़ते हैं, तो संयुक्ताक्षर द, द प्लस य विद्यालय, एवी ज रीते तमारे अहीं आ वांचवानुं छे अने समझवानुं छे। प्रश्न त्रण, प्रश्नों के उत्तर दीजिए। अहीं प्रश्नों छे, तमारे आ प्रश्नना जवाब तमारी नोटबुकमां लखवाना रहेशे। विद्यार्थी मित्रो, स्वाध्याय प्रश्न एक, प्रश्नों के उत्तर दीजिए, तमारे साथे साथ प्रश्नना जवाब लखवाना छे। प्रश्न बे, राजा भोज के बारे में पांच छह वाक्य में लिखिए के राजा भोज विषे तमारे लखवानो रहेशे। राजा भोज तारा नगरी के राजा थे, वे विद्या प्रेमी थे, प्रजा प्रेमी थे, विद्वानों और गुणीजनों का वे सम्मान करते थे, वे बड़े प्रजावत्सल थे, प्रजा की कठिनाइयों को जानने के लिए वे अपने राज्य में घूमते रहते दूर करने का प्रयत्न करते थे, उनकी प्रजा भी उनका बहुत सम्मान करती थी। राजा भोज के बारे में अनेक कथाएं प्रचलित है, एवी रीते तमारे बीजा वाक्य पण लखी शकाय। प्रश्न त्रण, सही जोड़े मिलाइए। मुहावरे अहीं अर्थ आपेला छे ने मुहावरे आपेला छे, तमारे सामे साचो अर्थ लखवानो छे। आंख खुलना, तो सही बात का ज्ञान होना। आंख लगना, एकदम से सो जाना। त्रण, आंख चुराना, सही बात से टल जाना। चार, आंख दिखाना, क्रोध करना। पांच, आंखों का तारा होना, बहुत प्रिय व्यक्ति अथवा बहुत प्रिय होना। छ, आंखों में चमक आना, प्रसन्न होना। तुम्हारे प्रश्न चार, उपयुक्त मुहावरों का वाक्यों में प्रयोग कीजिए। હવે અહીંયા જે મુહાવરે છે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, એક ઉદાહરણ તમને સમજાવી દઈશ। આંખ ખુલના, વ્યવસાય મેં નુકસાન હોતે હી શેઠજી કી આંખ ખુલ ગઈ, એવી જ રીતે તમારે આ છે છે મુહાવરેના વાક્યમાં પ્રયોગ કરવાના રહેશે। અહીં છે પ્રશ્ન પાંચ, निम्नलिखित शब्द विशेषण है, इन शब्दों का वाक्य में प्रयोग कीजिए। शब्द आपेला छे, एक किसान के पास
એક બેલ થા પ્રજાવત્સલ આદર્શ રાજા પ્રજાવત્સલ હોતા હૈ વડા રમણ નરેશ કા વડા ભાઈ હૈ હોનહાર સચમુચ વો હોનહાર લડકા થા મીઠા કોયલ કા સ્વર મીઠા હોતા હૈ મહેનતી રમેશ મહેનતી કિસાન હૈ એવી જ રીતે તમારે આ વાક્ય લખવાના હતા એ તમારે ઉદાહરણ તો આપેલું જ છે પ્રશ્ન છ નીચે દિયે ગયે ચિત્ર કા વર્ણન કીજીએ ઓર લિખીએ અહીં જે ચિત્ર આપ્યું છે એનું વર્ણન કરવાનું છે તમારે લખવાનું છે જે વર્ણન હું અત્યારે કરીશ તમારી સમક્ષ इस चित्र में एक समुद्र गांव का चित्र दृश्य है गांव में कुछ पक्के मकान और कुछ साधारण घर है गांव में एक मंदिर है उसके शिखर पर ध्वजा फहर रही है गांव के बाहर एक पक्का कुआं है कुएं से कुछ दूर एक बैल खड़ा है गांव में जाने का रास्ता साफ सुथरा है एक लड़का और लड़की गांव में जा रहे हैं चित्र में एक और गांव से लगे हुए खेत हैं एक खेत में तैयार फसल दिखाई दे रही है पौधों पर बालियां हैं खेत में बैठे हुए एक व्यक्ति हाथ में हसिया है दूसरे खेत में धान के पौधे हैं खेतों में आसपास पेड़ लगे हुए हैं इस प्रकार चित्र में दिखाया गया गांव का सचमुच सुंदर है तमे तमारी ते वाक्य रचना बनाविने लखी सको छो प्रश्न सात निम्नलिखित परिच्छेद का अपनी मातृभाषा में अनुवाद कीजिए अहीं जे पैराग्राफ छे एनो अनुवाद करवानो छे राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा बोले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो भला कहीं स्त्री को भी हल में जोता जाता है राभोज राजाए रथ रोक्यो अने खेडूत ने पासे जाईने कह्यो भला मानस तू आ केवो अत्याचार करी रह्यो छे अरे क्या स्त्री ने सु हल में जोतराती हसे એટલે તમારે અનુવાદ કરવાનું રહેશે મિત્રો અહીં બ છે બક્ષે મેં જો શબ્દ કાળ હૈ उनको शब्दकोश के क्रम में लिखे अहीं जे कार्ड आपेला छे ने क्रममां तमारे गोठववाना छे तो पहला किसान खेत प्रजा प्रसन्न बैल राजा स्त्री एवी जे तमारे ए लखवानो रहेशे अहीं आपणो पाठ पूरो थाय छे बाजुना पेज उपर पुनरावर्तन बे आपेलुं छे विद्यार्थी मित्रों तो जोड़े पुनरावर्तन बे पण आपणे करी लईशुं પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ અહીં પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે આગળના બધા પાઠના છે તમારે લખવાના રહેશે પ્રશ્ન બે કોષ્ટક મેં દિયે ગયે શબ્દો કા ઉપયોગ કરકે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ અહીંયા કૌંસ આપેલા છે એ પ્રમાણે તમારી ખાલી જગ્યા પૂરવાની રહેશે યહ વહી લડકા હૈ જિસને કલ ગીત ગાયા થા पे नंबर अध्यापक ने बताया कि कल विद्यालय में अवकाश रहेगा त्रण उसने बेमानी की इसलिए नौकरी से निकाल दिया गया चार निर्धारित तिथि और नक्षत्र में मुझे विशेष जुड़ी जड़ी बूटियों को लाने के लिए घने वन में जाना होगा प्रश्न त्रण निम्नलिखित वर्णों से प्रारंभ होने वाले अन्य शब्द बनाइए अ आम आग आशीष अमृत आशा अनिमेश हो हितेश हेमा होली होशला होश मा महीना महेश माहौल मौका द दाग दाल दावत दौलत दीवार दीवान ब बचपन बगीचा बारिश बादल बोली
बबीता, द्रव, द्रवार, द्वारिका, द्रादशी, द्रापर, द्रवारा। प्रश्न चार, समान तुक वाले शब्द बनाकर लिखिए, जैसे दुर्गुण, निर्गुण, सदगुण, अवगुण, प्रगुण, बहुगुण। सुनकर, पढ़कर, चलकर, लिखकर, हंसकर, जलकर। प्रश्न पांच, अपने मित्रों के साथ किसी न किसी मेले में गए होंगे, उसका वर्णन अपने शब्दों में लिखिए। तमारे मेला मेला में गया है, तमारा मित्र साथे नो वर्णन तमारे तमारा शब्दों में करवानो छे। प्रश्न छ, निम्नलिखित मुहावरे के अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए। मुहावरा रूढ़ि प्रयोग छे, एना अर्थ आपीने वाक्य में प्रयोग करवानो छे। प्रश्न सात, निम्नलिखित वाक्यों का वचन परिवर्तन करके फिर से वाक्य लिखिए। परिवर्तन करवानो छे, एक नंबर, नदी बहती है, नदियां बहती है। बे, महिलाएं पूजा कर रही है, महिला पूजा कर रही है। त्रण, पेड़ पर कबूतर बैठा है, पेड़ पर कबूतर बैठे हैं। चार, उसने खाना खा लिया है, उन्होंने खाना खा लिया है। चार, वे आ रहे हैं, तो वह आ रहे हैं। प्रश्न आठ, निम्नलिखित संकेतों को पहचान कर उनके नाम लिखिए। संकेत पहचान वाला छे, खतरा, आगे बम्प है, रेलवे फाटक, पेट्रोल पंप। तमारे नोटबुक में आना निशान दोरी ने लखवाना रहेशे। प्रश्न नौ, निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए। दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंदर जला जला कर रोशन जब को करता है। दीपक को कहो देखो, वह हरदम जलता रहता है, वह अपने हृदय को जलाता रहता है और दुनिया को उजाला देता रहता है। प्रश्न दस, निम्नलिखित शब्दों को वाक्य में प्रयोग कीजिए। सूरज, सूरज हमें प्रकाश देता है। धरती, हम धरती माँ के बच्चे हैं। पेड़, पेड़ हमारे मित्र है। किसान, किसान खेती करता है। फसल, इस साल फसल अच्छी हुई है। અહીં આપણું પુનરાવર્તનનું રિવિઝન પૂરું થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, પાઠ આઠ ના શબ્દાર્થ શબ્દાર્થ લખવાના છે, અભ્યાસ, સ્વાધ્યાય। દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુક લખવાનું છે। પુનરાવર્તન બે, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ આઠ ના શબ્દાર્થ, अभ्यास, स्वाध्याय अने पुनरावर्तन बे हिंदी ने नोटबुक में लखवानो रहेशे। कंपलसरी हिंदी नोटबुक में लखवानो रहेशे। आवजो मित्रों।